ગુજરાત બોર્ડની ધોરણ 12ની પરીક્ષા 1 જુલાઈથી લેવામાં આવનાર છે, ત્યારે બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીઓ માટે જીવલેણ સાબિત ન થાય એ અંગે સાવધાની રાખવી સરકારની જવાબદારી છે. ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ લગભગ 17 થી 18 વર્ષના જ હોય છે, તો ધોરણ 12ની બોર્ડની પરીક્ષા પૂર્વે તમામ પરીક્ષાર્થીઓને કોરોનાની વેક્સિન કેમ ન આપી શકાય? આ વર્ષે રાજ્યમાં કુલ 6.63 લાખ વિદ્યાર્થીઓ ધોરણ 12ની પરીક્ષા આપવાના છે. એક અહેવાલ મુજબ આ પૈકીના 3 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા શરૂ થયા પહેલા જ 18 વર્ષના થઈ જશે, ત્યારે એ વિદ્યાર્થીઓને તો 18 થી 44 વર્ષના વયજૂથના વેક્સિનેશન અભિયાનમાં જ વેક્સિન આપી શકાય એમ છે. ખરેખર તો સરકારે સ્પેશિયલ કેટેગરીમાં ધોરણ 12ની પરીક્ષા આપનાર દરેક વિદ્યાર્થીને પરીક્ષા પહેલા વેક્સિન આપવી જોઈએ. વાલીઓ દ્વારા પણ આ અંગે માંગ કરવામાં આવી છે. રાજ્ય સરકાર આ અંગે વિચારણા કરી રહી હોવાનો પણ અહેવાલ છે. ગત બુધવારે જામનગરની જીજી હોસ્પિટલમાં 2 મહિલા સફાઈકર્મી વચ્ચે શરૂ થયેલો ઝઘડો મોટી બબાલમાં પરિવર્તિત થઈ ગયો હતો. બેકાબુ ટોળાને કાબૂમાં લેવા પોલીસે દોડવું પડ્યું હતું. આ સમગ્ર પ્રકરણમાં વાલ્મીકી સમાજની બંને પીડિત મહિલાઓને અન્યાય થયો હોવાનો આરોપ વાલ્મીકી સમાજે લગાવ્યો છે. આજે વાલ્મીકી સમાજ દ્વારા ન્યાયની માંગ સાથે લાલ બંગલા સર્કલ વિસ્તારમાં ધરણા કરવામાં આવ્યા હતા. ગુજરાતનું પ્રથમ સાંજ દૈનિક નોબત લાવ્યું છે વર્ષ 2021-22ની આકર્ષક અને રીડર ફ્રેન્ડલી લવાજમ યોજના. એ, બી અને સી 3 યોજનાઓમાં પસંદગીની યોજનાનો લાભ લઈ વર્ષભરના વાંચન સાથે મેળવો 2 લકી ડ્રોનો લાભ. અને હા, આ વર્ષે દરેક યોજનામાં એક ગેરંટેડ ગિફ્ટ પણ છે. આને જ કહેવાય સોનામાં સુગંધ. જામનગર શહેરમાં આજે કોરોનાના નવા 53 કેસ સહિત જિલ્લામાં કુલ 83 કેસ નોંધાયા છે. જામનગરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 10 દર્દીઓના મૃત્યુ થયા છે. જો કે સરકારી ચોપડે તો સમગ્ર જિલ્લામાં માત્ર 1 જ દર્દીનું મૃત્યુ દર્શાવાયું છે. ઉલ્લેખનીય છે કે આજે જામનગરમાં બ્લેક ફંગસ તરીકે ઓળખાતી મ્યુકોરમાઇકોસિસ બીમારીનો 1 પણ કેસ નોંધાયો નથી. યાસ વાવાઝોડાએ પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં વિનાશ વેર્યો છે. વડાપ્રધાન મોદીએ બંને રાજ્યોના અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. વડાપ્રધાન મોદી દ્વારા પશ્ચિમ બંગાળને 500 કરોડ અને ઓરિસ્સાને પણ 500 કરોડની સહાય આપવાની ઘોષણા કરી છે.